વડોદરામાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન સરળતાથી થઈ શકે તે માટે નવલખી ખાતે સૌથી મોટું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જે કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના અધિકારીઓ કૃત્રિમ તળાવે પહોંચ્યા હતા ત્યારે તળાવમાં સાપ પડતો હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું હતું. ગણેશજીની મૂર્તિનું જળાશયોમાં વિસર્જન થતું અટકાવવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે. ગણેશ ઉત્સવને હવે જૂજ દિવસો બાકી હોવાથી તંત્ર કૃત્રિમ તળાવોને સજ્જ કરવામાં જોતરાયું છે. આજે નવલખી મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલા શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવની મુલાકાતે વડોદરા મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ પહોંચ્યા હતા અને તળાવનું તેમજ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શુક્રવારે કૃત્રિમ તળાવમાં પાણી ભરી તૈયાર કરવાની કામગીરી અને તળાવનું નિરીક્ષણ કરવા વડોદરા મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ કૃત્રિમ તળાવે પહોંચ્યા હતા ત્યારે તળાવમાં સાપ ફરતો હોવાનું સામે આવતા તાત્કાલિક સાપને ત્યાંથી પકડી મુક્ત કરવાની કામગીરી કરવાની તૈયારી પાલિકાએ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કૃત્રિમ તળાવમાં અગાઉ પણ મગરનું બચ્ચું આવી જવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે પાલિકાએ નવલખી કૃત્રિમ તળાવની બહાર તળાવમાં મગર છે તેવા લખાણવાળા બોર્ડ લગાવવાની જરૂર પડી હતી, ત્યારે આ વખતે સાપ જેવો જીવ જોવા મળ્યો છે. વડોદરા એટલે કલા અને સંસ્કૃતિની નગરી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે ધર્મનું અલગ અલગ ધર્મોનો સંપુટ એ જ આપણો ભારત દેશ છે. તો એવા જ્યારે ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ મહિનાથી જ, ત્યારે હવે નજીકના 2-3 દિવસમાં જ્યારે ભગવાન શ્રી ગણપતિ ભગવાનનો પૂજા અર્ચન અને આશીર્વાદ મેળવવાનો અનેરો અવસર એવા ગણેશોત્સવની શરૂઆત થનાર છે, ત્યારે પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ, પર્યાવરણને પ્રકૃતિ આપણને હંમેશા આપણા જન્મ પહેલાંથી અને આપણા આયુષ્યના પછી પણ પ્રકૃતિ હંમેશા માનવજાતને કંઈ ને કંઈ આપતી જ રહી છે, ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા માટે આપણે પણ કંઈક ને કંઈક એફર્ટ્સ મૂકવા જોઈએ, જેથી કરીને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેથી આપણા વડોદરા શહેરના તળાવોને અને પ્રકૃતિને કંઈ નુકસાન ન થાય, પર્યાવરણની પણ જાળવણી થાય અને આ વિસર્જનના સમયે જે પણ કંઈ અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું જ્યારે વિસર્જન થાય તો તેના કારણે આપણા જળચર જે પ્રાણીઓ છે એમને નુકસાન ન થાય એ સુંદર વિચારને અનુસરીને આપણે કૃત્રિમ તળાવોનું આયોજન કરતા આવીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં સમગ્ર શહેરના ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરી શકીએ એ માટે 4 અલગ અલગ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં તો આપણે 4 એમની ઊંડાઈ અને જેટલા પણ મૂર્તિઓનું જેટલું સ્થાપના કરવામાં આવતી હોય છે એ બધા જ આપણે વિસર્જનમાં સમાવિષ્ટ કરી શકીએ અને સુંદર રીતે આપણો સમગ્ર તહેવાર ઉજવાયા બાદ વિસર્જનની પ્રક્રિયા પણ સુંદર રીતે પાર પાડી શકીએ એના માટે 4 તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે.